तापी जिल्लाना सोनगढ़ उकाई खातेथी पसार थयेल युवक ने बाइक उपर आवेल त्रण जणे इसमोए अटकाव्या ने युवक ने चप्पू बतावी ढिक्का मुकीनो मार मारी मोपेड मोबाइल फोन तेमज रोकड़ा रकम लूटी चलावी हती। जे गुनामां पोलीसे कायदाना संघर्षमां आवेला किशोरने झड़पी पाड़ी तेनी पासेथी मोपेड तेमज मोबाइल फोन कब्जे कर्या छे। ત્યારબાદ આ ગુનામાં સંડવાયેલા બે ઇસમોને સોનગઢ પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લીધા છે। સોનગઢના ઉકાઈ રોડ પર ગુણ સદાપમાં રહેતા ગૌતમભાઈ ગામિત સાતમી ચુને મોપેડ લઈ સોનગઢ આવ્યા હતા। તેઓએ રાત્રિના એક્ટિવા લઈ ગુણ સદા જવા નીકળ્યા હતા। આ સમયે વાકવેલ ટેકરા પાસે સામેથી આવતી બાઇક પર બેઠેલા ત્રણ ઇસમોએ બાઇક ગૌતમભાઈના મોપેડ નજીક લાવી ઝઘડો કર્યો હતો। બાદમાં બે ઇસમો નીચે ઉતારી ગૌતમભાઈને ગળે ચપ્પુ મૂકી દઈ તેમની પાસેથી જે કહ્યું હોય તે આપી દેવા ધમકી આપી માર માર્યો હતો। આ કારણે ડરી ગયેલા ગૌતમભાઈ ખિસ્સામાંથી રોકડા રૂપિયા 10,000 રૂપિયા મોબાઈલ આરોપીઓને સોંપી દીધો હતો। બાદમાં લૂંટારુએ ગૌતમભાઈના કપડાં ઉતારી લઈને મોપેડ છીનવીને આસે ગયા હતા। આ બનાવ સંદર્ભે ગુનો નોંધાતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા 6 દિવસ પછી કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર આરોપીની અટક કરીને એને બાળ કોર્ટમાં રજૂ કર્યો હતો। આ સગીર આરોપીની સોનગઢ પીઆઈએસસી ગોયલ અને ટીમ પૂછપરછ કરતા તેઓની સાથેના અન્ય બે આરોપી બાબતે જાણકારી મળી હતી। પોલીસે આરોપીઓના નામ સરનામા મેળવી મહારાષ્ટ્રમાં તપાસ કરતા અન્ય બંને આરોપી જીતેન્દ્ર ચૌહાણ અને રોહન કોલકે ને પોલીસે મહારાષ્ટ્રના અકોલાથી ઝડપી પાડ્યા હતા। આ કામના આરોપીઓએ બે આઇકોનની ચોરી કરેલાની કબૂલાત કરી છે। પકડાયેલા આરોપી પૈકી જીતેન્દ્ર મંચારામ ચૌહાણનો ખૂબ જ રીઢો ગુનેગાર છે, જે અગાઉ લૂંટ ચોરી મારામારીના ગુનામાં મહારાષ્ટ્રમાં ઝડપાઈ ચૂકેલો છે અને લાંબા સમય સુધી જેલમાં રહેલા છે, જે પોલીસે આરોપીને તારીખ 19 સુધી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે।